નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક દિવ્ય અને એક ચમત્કારીક એક જડીબૂટી સમાન એક વનસ્પતિ લઈને આવે છું આ તમે મારા વિડીયો નજારા જોઈ શકો છો આ વનસ્પતિ જોઈ શકો છો આ ચણા આકારનું ફળ પણ જોઈ શકો છો અને એના પત્તા પણ જોઈ શકો તુલસી માતાના પત્તા હોય એવા પત્તા છે ખાસ કરીને આ જડીબુટી વનસ્પતિનું નામ છે લાડોડી વનસ્પતિ આ જોઈ શકો આ લાડોડી કહેવાય છે આ જોઈ શકો આ ટાઈપની હોય છે ને ઊંચી વધેલી હોય છે જે થુવર હોય ને થુવરના વચ્ચે વચ્ચે વધેલી હોય છે આવી આ લાડુળી વનસ્પતિના પત્તા પણ તમે જોઈ શકો મારા વિડીયોમાં સમય એનું ફળ પણ જોઈ શકો ચણાકાનું ખાસ કરીને આ વનસ્પતિને તમે ઓળખી લેજો પહેલાં તો આ જોઈ શકો છો આ વનસ્પતિ છે ને પથરી માટે થઈને રામ બાણશે એટલું યાદ રાખજો તમારા શરીરના અંદર જો કિડની સ્ટોન હોય અને મોટી પથરીઓ મોટા એમએલની હોય તો જો તમારા શરીરના અંદરથી પથરી બહાર કાઢવી હોય પેશાબ માર્ગે એટલે કહેવાનો મતલબ એમ છે કે એકદમ ગાળી નાખવી હોય અને નાના નાના ટુકડા કરીને પેશાબ માર્ગે જો નેકાળવી હોય ને તો આ લાડોડી વનસ્પતિ છે ને રામ બાણશે આ રીતે લાડોડી વનસ્પતિનું ફળ હોય છે જોઈ શકો તે મારા વિડીયોમાં ખાસ કરીને આ ફળનું નિયમિત સેવન કરશો ને તો કોઈ કાળે તમને પથરી થશે નહીં એટલે કિડની સ્ટોન થશે નહીં તમારા શરીરના અંદર પથરીનું નોમો નિશાન મીટાઈ જશે એટલું યાદ એક વાત તમને સાચી કરી દરેક પુરુષ હોય દરેક સ્ત્રી હોય એને પથરી તો હોય એટલે કહેવાનું મતલબ કિડની સ્ટોન હોય અને જો તમારે પથરીથી બચવું હોય અને રક્ષણ મેળવવું હોય તો નિયમિત આ ફળનું સેવન કરો નિયમિત તમે આ ચણા ખાશો ને લાડોડીના તો કોઈ કાળે તમને પથરી થશે નહીં કિડની સ્ટોન થશે નહીં કારણ કે પથરી માટે એક રામબાણ દવા છે એ પણ બિલા મૂલ્યે એક મફત મળશે એટલું યાદ રાખજો આ દવા જોઈ શકો છો આ ફળ હોય છે ને આ હોટીઓ ટાઈપની હોય છે એની જોઈ શકો આ જોઈ શકો છો આ ટાઈપ હોય છે અને આ ટાઈપના એના પત્તા હોય છે જોઈ શકો છો તમે મારા હાથ સમક્ષ તમે જો આ લાડુડી વનસ્પતિના આ ટાઈપનો પત્તા ગ્રામ લાવીને અને રાતે ઊંઘવાના ટાઈમે જો તમે એક અડધું પાલું એક પાલું પોણી તપેલીના અંદર લઈને અને તમે ગ્રામ જે પત્તા લાવ્યા ધોઈ નાશો બરાબરનો ધોઈને તમે તપેલીના અંદર જે પોણી રેડીના અંદર નાશીને બરાબર ઉકાળીને અને એ પાણી ઠર્યા પછી જો તમે એ પાણી પી જશો ને લાડોડીના પત્તાવાળું અને આવું લગાતાર તમે ત્રણ કે ચાર કે પોત દાડા ઉધી કરશો ને તો તમારા શરીરના અંદર ગમે એટલા એમલની પથરી હશે કિડની સ્ટોન હશે એટલે કે બે એક જ છે પથરીને કિડની સ્ટોન એટલે કે હશે ને ગમે એટલે એ બહાર નીકળી જશે એટલું યાદ રાખજો અને એ નાના નાના ટુકડા થઈને પેશાબ માર્ગે બહાર નીકળી જશે કારણ કે પથરી માટે થઈને લાડોડી છે ને ખૂબ રામ છે એટલું યાદ રાખજો કારણ કે પથરીની એક આ દવા છે લાડોડી જો તમે આ ના કરી શકો તો તમને એક બીજો દેશી ઉપાય કહી દઉં છું તમારા બીજી બીજા દેશી ઉપાયના અંદર તમારે શું કરવાનું છે ખબર છે આ તમે મસ્ત મજાના રૂપાળા રૂપાળા જોઈ શકો છો આ લેબુ નિયમિત તમારે વહેલી સવારે ઉઠીને કો તો રાતે ઊંઘવાના ટાઈમે તમારે લેબુનો રસ બનાવીને પીવાનો છે એટલું યાદ રાખજો એ પણ ગળો ગળો મધ નહીં એટલું યાદ રાખજો ખાલી તમારા છે ને ઓનો રસ બનાવીને પીવાનો છે એટલું યાદ રાખજો ખાટો ખાટો એટલું યાદ નિયમિત ખાલી તમે અઠવાડિયું સુધી રસ બનાવીને પીશો ને તો તમારા શરીરના અંદર પથરી દૂર થઈ જાય કારણ કે પથરી માટે લેબુ રામ છે પ્લસ ખાટી સા હોય ને એ ખાટી સાય પણ પથરી માટે રામ બાણશે પ્લસ એ જે નારિયેળનું પાણી આવે છે હું કંઈ જેલું નારિયેળ હોય કે લીલું જે નારિયેળ હોય એનું પાણી નિયમિત પીશો ને તો કોઈ કાળે તમને કિડની તો થશે નહીં અને પથરી પણ થશે નહીં જો તમારે પથરીથી બચવું હોય ને અને રક્ષણ મેળવવું હોય ને તો લેબુ ખૂબ રામ બાણશે નારિયેળનું પાણી પણ રામ બાણશે પ્લસ લાબુડી જે લાડુડી વનસ્પતિને જે પત્તા આવી છે ને એ પણ ગુણકારી છે એટલું યાદ રાખજો તમને તો એવું લાગ્યું છે કે પહેલું તો ઘડીકમાં આ લાડુડીના પત્તા બતાવો છે એના ફળ બતાવો છે ને ગુજામાં રાશેલા લેબુ એ પણ બતાવી દેશે કારણ કે કઈ રીતે આ બધું ગોઠવશે કારણ કે આ તો મારી કરામત છે એટલું યાદ રાખજો કારણ કે હું ઘણી બધી વિદ્યાઓ જાણું છું કારણ કે મારું ચેનલનું નામ છે આઈ જ્ઞાન ગુરુ રમેશ પરમાર એટલે કે મારા પાસે જ્ઞાનનો જ દરિયો છે એટલું યાદ રાખજો આ તો ખાલી ટેલર છે આના અંદર તમે જેટલા મારા વિડીયો જોયા છે ને એ તો ફક્ત ટેલર છે હજુ તો હું મારા ફેસ ટુ ફેસ ટુ વાત કરવાની છે લાઈવ કરવાનું છે તમે મારું ભાષણ ઓભળશો ને તો આશ્ચર્ય થઈ જશો કારણ કે મારા પાસે જ્ઞાનનો દરિયો છે એટલું યાદ રાખજો અને જ્ઞાનના દરિયાની અંદર એટલું બધું મારા અંદર પોણી છુપાયેલું છે ને કે પોણી પોણી પીતે પીતે પીતા તમે થાપી થાકી જશો એટલું યાદ રાખજો કારણ કે જ્ઞાનની ગંગા મારા પાણ છે અને મારા પાસે જે નોલેજ છે ને હું તમને નોલેજ આપતો રહે એટલું યાદ રાખજો હા તમે પણ જોણકાર હશો કારણ કે તમે પણ જાણતા હશો કારણ કે તમારી પાસે જ્ઞાન હશે જો તમે આ વનસ્પતિ વિશે એટલે કે આ લાડોળી લાડોડી વનસ્પતિ વિશે જો તમે જાણતા હો કંઈક અને તમે કઈ રીતે ઓનો ઉપયોગ કરો છો કઈ દવા તરીકે ઓનો ઉપયોગ કરો કયા રોગ માટે કરો છો એ પણ મને કોમેન્ટના અંદર જરૂર કહેજો કારણ કે અમે ઓનો પથરી તરીકે યુઝ કરીએ છીએ અને તમે કંઈક અલગ રીતે કરતા હો તો એ મને કોમેન્ટના અંદર કહેજો અંદર કહેજો કારણ કે મને પણ ખબર પડે અને મને ફરીથી વિડીયો બનાવતો ફાવે મિત્રો કારણ કે હું એટલું જ્ઞાની નથી કારણ કે તમે પણ જ્ઞાની છો એટલું યાદ રાખજો કારણ કે દરેક વ્યક્તિનું જ્ઞાન અલગ અલગ હોય છે એટલું કારણ કે દરેક વ્યક્તિના મગજ અલગ અલગ ટાઈપના વિચારસરણી પણ અલગ અલગ ટાઈપની હોય છે એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી હું એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંત્ર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો હા મિત્રો જોજો મારી કોઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો અને તમારી જોકે હેલ્થની લગતી કોઈ બીમારીનો લખતો જો વિડીયો બનાવો મને જરૂર કોમેન્ટ અંદર કેજો એનો લગતો જરૂર વિડીયો બનાવે મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું ફેન્ડ સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો આવજો બાય બાય સી ટાટા